ની હાજરીની અંદર આચાર્ય ભગવાન દ્વારા જન ભારતીય પ્રભુ કૃષ્ણ પુણ્યતિથિ વિશે બોલવું આચાર્ય સાહેબની હાજરીમાં નિશ્રામાં અને સકળ સંઘની હાજરીમાં આ છદમસ આપણું શું બધું છે કે જેમના કાર્ય ખાલી એક વાત કરીએ કે જન્મ્યા અને એમનું બાળકર્મ થયું ત્યાં સુધી એક એક શ્વાસની આપણે વાત કરીએ આ 24 કલાક કે મહિના ઓછા પડે આપણા અને વિશેષ કહું તો આવા બધું ભગવંતના ગુણાનો વાર એક દિવસ માટે ન હોય આપણા જીવનની અંદર રોજે રોજ આપણા જીવનની ગુણાનો વાર આપણે કરતા રહીએ તો મને વિશ્વાસ છે કે આપણે કોઈ પણ સીડી આસાનીથી ચડી શકીએ પછી સંયમની હોય સંગીતની હોય ધર્મની હોય કે દરેક સીડી આસાનીથી આપણે ચડી શકીએ હું થોડી કોશિશ કરીશ સાહેબ વિશે બોલવાનો કે ગુરુ બિન રૂપ છે ગુરુ બિન મિલે ન મોક્ષ ગુરુ બિન લિખે ન સત કો હો ગુરુ બિન મિલે ન તો તો ધરતી કો કાગજ કરું અને અમદેવ જ્યારે મહાતીર્થની અનમોલ ભેટ આપનાર
એ દિવ્ય અમર મૂર્તિ કોણ? આટલું જાણ્યા પછી કોઈ પણ કહી શકે, નાનો બાળક પણ કહી શકે, એ પવિત્ર આત્મા એટલે સંવત 2044 ના ભાદરવા વર્ષ 30 સોમવાર તારીખ 10/10/2088 ની કાળ આચર કાળી રજનીમાં 12:39 વાગે અમરતાની કેળીએ અલૌકિક જગતની યાત્રાએ જવા સકળ સંઘ અને શિષ્યોને નોંધાના ભરતા છોડી પાર્થિવ દેહ આપણી વચ્ચેથી અદર્શ થનાર શાસન સમ્રાટ અચલ્ય સાધુપતિ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન ગુરુદેવ આચાર્ય ભગવાન ભોળ સરસ્વતી શ્રી મહારાજ સાહેબ આચાર્ય ભગવાન ભોળ સરસ્વતી શ્રી મહારાજ સાહેબ એ પૂજ્યશ્રીની પ્રેરણા કૃપા અને માર્ગદર્શનથી રત્નત્રયની આરાધનામાં અપૂર્વ આનંદ છવાઈ જતો એ દેવશ્રીની હાજરી માત્રથી સંઘોના અણકલ્પ્યો કાર્યો ગતિશીલ બની જતા અને તમારા લાવેલા નંદન કચ્છ શાસન માટે બન્યા ચંદન કરોડો કાઢી છે નિકંદન એવા ગુણસિંહોને ગરો ભાવે વંદન એવા અર્થહીન નિસાર
તો પણ માત પિતા મન લાગે, તો પણ માત પિતા મન લાગે, જાણે અમૃત ધાર, જાણે અમૃત ધાર, સાગર સમ ગંભીર ગુરુ ના સાગર સમ માંડવી તાલુકાના દેડિયા ગામમાં મહાસુની
બીજના દિવસે વિક્રમ સંવત 1969માં મહાસુદી બીજના દિવસે ધર્મનિષ્ઠ માતા ધનબાઈની કુક્ષીએ અને પિતા લાલજીભાઈના કુળમાં છેડા પુત્રમાં એક શાસનનો હિરલો એ અવતરિત થાય છે. શુભ સ્વપ્નપૂર્વક પુત્રના લક્ષણ પારણામાં હોય એ ન્યાયે બાલ્યાવસ્થાથી જ માતા ધનબાઈના સંસ્કારોથી પણ એ નાનકડો ગામજી ધર્મની રુચિ ધરાવે, ભણવામાં ખૂબ તેજસ્વી, પણ એ જમાનામાં શિક્ષણના સાધનો બહુ ઓછા ગામડાઓમાં, ચાર ચોપડીનો માત્ર અભ્યાસ કર્યો અને પછી મુંબઈમાં પિતા લાલજીભાઈ એમની દુકાનમાં સંજોગ પ્રમાણે કામકાજમાં જોડાઈ જવું પડ્યું. તેમ છતાં એ વ્યવહારિક કામ કરતા કરતા પણ સાથે સાથે ધાર્મિક અભ્યાસ એ કરતા રહ્યા અને સાથે સાથે પોતાની માતૃશ્રીને પણ ઘરકામમાં પણ સહાયક બનતા રહ્યા. ને લગભગ 10-12 વર્ષની ઉંમર થઈ અને એકાએક શીતળાનો રોગ, ચેચક જેને કહેવામાં આવે, એ નીકળે છે. આખા શરીરે ખોલા થઈ ગયા, ખૂબ પાણી ભરાઈ ગયું અને એ સ્થિતિ એવી આવી કે બાળક મૂર્છિત થઈ જાય છે. લોકોને લાગ્યું કે બસ હવે આ જીવો બુઝાઈ ગયો અને સંસાર યાત્રાની તૈયારી થઈ ગઈ, કાકડી બંધાઈ ગઈ. પણ આપણા સૌના ભાગ્ય હશે, સમાજના ભાગ્ય હશે, પગનો એક અંગનો સેજ હલ્યો, કોકના ધ્યાનમાં આવ્યું, અરે આ બાળક તો જીતતો છે, કાઠીના બંધન ખોલી નાખવામાં આવ્યા. આવી સ્થિતિમાંથી સ્મશાન યાત્રાની તૈયારી કેમ થઈ ગઈ હતી અને રચના દશાધિપતિ તરીકે બિરાજમાન થઈને લાખોના હૃદય સમ્રાટ બની ચૂકેલા આપણા વર્તમાન ચરિત્ર નાયક રાષ્ટ્ર સંત ભારત દિવાકર તીર્થ પ્રભાવક તપો લીધે યથાર્થ નામી નામ પ્રમાણે ગુણ ધરાવનારા એવા એવા અનેકાનેક બિરુદોથી અલંકૃત થયેલા એવા પૂજ્ય શ્રી આ નિમિત્તને પામીને એનો અંતરાત્મા વૈરાગ્ય વિશેષ પ્રકારે વૈરાગ્ય વૃદ્ધિંગત બન્યો અને માતા પિતાને કહેવા લાગ્યા કે મને ચારિત્રની રચા, જીવનના શું ભરોસા, આ તો ઠીક છે કે જીવનદાન મળ્યું છે, થોડું જીવન બોનસમાં મળી ગયું છે, હવે આ જીવનને મારે સંસારના રંગરાજમાં વેડફી નાખવું નથી, કૃપા કરી મને અનુમતિ આપો, મારી ઈચ્છા અંગીકાર કરવી છે. માતા ધનબાઈ પોતે ધર્મનિષ્ઠ હતા, સમજ્યું હતા, છતાં પણ મોહ છે. ભગવાન મહાવીરના માતાને પણ જો મોહ સતાવી ગયો હોય તો પછી બીજાની શું વાત કરવી. એટલે મોહાદી માતા પિતા કંઈક ને કંઈક પાટા કાઢીને લંબાવે જ રજા આપતા નથી. એવા એવા મક્કમ રહ્યા, બરોબર, જેમ આપણા કુશાલભાઈ મક્કમ બને આગળ વધી રહ્યા છે. ડૉક્ટર ધરાવી નામ થશે, જન થશે, જે થશે તે ચાલુ થશે અને એવો મક્કમ રહ્યા. એકાશમાં મૂક્યા નહીં, સામાન્ય ઘરગથ્થુ ઉપચાર જે કંઈ થયા છે તે ભલે બાકી, એકાશમાં તો મૂક્યા નહીં તે નહીં છે. અને છેલ્લે સુધી એ મોટે ભાગે સાદું જીવનને ઉચ્ચ વિચારના જીવનમાં સહજપણે મળાઈ ગયેલું હતું. ક્યારેય કોઈ શારીરિક બીમારી થાય પણ તો પણ ઉપચાર તરીકે એનો પછી દવાઓથી મોટે ભાગે દૂર રહેતા, અટો મીઠી પાણી એ ઠોક અમી આ ચાર બસ ઉપયોગ કરે. અટો એટલે લોટ, ઘઉંનો લોટ, એ વખત અહીંયા હોઠ ઉપર કંઈ ઊંડું થઈ ગયું, હોઠ આગળ લગડી પડ્યો, ડૉક્ટર કહે છે છેડો આપવો પડશે, હોઠ કાપવો પડશે, કાંઈ કરવાની જરૂર નથી. ઘઉંનો લોટ પાણીમાં ભીજી પીંડો બનાવી આપણો અને અહીંયા બીજું ઉગતા રહ્યા. એ રીતે આવા દર્દને પણ ઘટાડી લીધું, પણ કોઈ છેડો કેવી રીતે ઓફિસ જેવું કોઈ કરાવ્યું નહીં. એક વખત ભગંદર થયેલો ઊંચે આખું ખોટું ઘૂમડું, ભયંકર લોહી રસોઈ આપવાનું નીકળે
નહીં, માત્ર માટી અને પાણી, કાળી માટીઓ અને પાણીનો ભીજી રંગો બનાવી લગાવી દેવા, અને એ રીતે અમે એને પણ પ્યોર કરી. એ વખતે નવા દિશાથી એક સાવો પાડેલા, એમણે હાથ પાણીના પ્રયોગો ખૂબથી ઘણા દર્દો મટાડ્યા, ઘણા સાહેબજીને વાત કરી સાધી તો એવું ગમી જાય, સિમ્પલ સારો ઉપચાર હોય. એ તો નરાને 10 ગ્રામ એક ઘોડો એટલા કાચા ચોખા ફાકી જવા, ચાવવાના નહીં ફાકી જવા, એના એની ઉપર એક ગ્લાસ જેટલું પાણી પી જવા, એક આ પ્રયોગ એમણે ઉતાર્યો. ત્યારથી પછી એ પ્રયોગ એમણે ચાલુ રાખ્યો. વર્ષી તો છેલ્લા 8 વર્ષ કરતા હતા, પારણામાં પણ પહેલા નરાને પોતે આ કોલો જેટલા કાચા ચોખા ફાકી ઉપર એક ગ્લાસ પાણી પી થોડી પર બેસે, પછી આગળ બીજું પાણી કરવાનું. બાકી તો હમણાં તમે સાંભળ્યું એ પ્રમાણે 3 વર્ષની અંતે રજા મળી એટલે પાછા ચાલુ ગયા પછી, અને પછી જયારે કુટુંબ આગ્રહ કર્યો કે હવે તો મૃત નીકળી ગયું, તો રજા મળી ગઈ, હવે તો પારણો કરો. તો કે સાધુ જીવન તો વિશેષ પ્રકારે તપ અને સાધના માટે હોય, ગ્રહ જીવનમાં 3 વર્ષ ઉપાસના કર્યા તો સાધુ જીવનમાં તો વિશેષ પ્રકારે તપ કરવાનો હોય, અને એમણે ઉપાસના ચાલુ જ રાખ્યા. પાછી વયમાં 8 વર્ષ લગાતાર પ્રસિદ્ધ કરતા રહ્યા, ત્યારે ઘણા અમારા સાધુ સાધુ ભગવંતોમાંથી શ્રાવણ સાહિકાઓમાંથી ભક્તાત્માઓ આગ્રહ કરે, સાહેબ આપની ઉંમર થઈ, આપની ઉપર ઘણી જવાબદારીઓ છે, હવે કૃપા કરીને આપ વર્ષી તો રહેવા દો, આપણા એકાશના આગાહી બરોબર વર્ષી તો રહેવાનું તો સારો. ત્યારે સાહેબ શાંતિથી એક જ વિચાર આપતા કે તમારી બધાની લાગણી એવી છે ને કે હું વધારે જીવું, તો હવે મહેરબાની કરી મને આ વર્ષી તો છોડવા માટે આગ્રહ કરતા નહીં. તપે તો સાધુ જીવનનું આભૂષણ છે, અને દ્રવ્ય અને ભાવ રોગોની દવા છે. કર્મજરા તો કરાવે, આત્મા માટે તો ફાયદાકારક છે, શારીરિક સ્વાસ્થ્ય માટે પણ ભગવાને બતાવેલો આ ઉપવાસ વિધે તપ એ અતિ ફાયદાકારક છે. માટે મહેરબાની કરી મને વર્ષી તો છોડવાનો આગ્રહ કરતા નહીં, અને આમ પોતાના જીવનમાં તપ કરીને સાધુ સાધુ ભગવંત કે ચતુરી સંઘ માટે પણ એ તપ કરવાનો પ્રેક્ટિકલ જાણે કે આદર્શ અમને પૂરું પાડી. સાધુ જીવન તો કે છે તપથી જ શોભે, નામ પ્રમાણે ગુણ, એટલા ગુણ ગાઈએ સમય લિમિટેડ પૂરો થવા આવે છે. ગુણના ખરેખર તો સાગર હતા સાધુજી, પણ એટલી બધી ક્યારેક કપડાં થોડા જીર્ણ થયા હોય અને એ સાહેબ હવે આપણા કપડાં અમે આપી દો, આ રહું વસ્ત્ર કાઢું તો પણ જલ્દી એમાં સંમત ન થાય, અને ન છૂટકે ક્યારેક જ્યારે એ વસ્ત્ર બદલાવવાનો વારો આવે ત્યારે પણ નવું વસ્ત્ર હોય એમ એકદમ આમાં ગોળી ચોળીને આરામ કરી નાખે. આપણે કેટલા હોય તો વરિષ્ઠી કાંઈ ન બરાબર ગ્રસ્ત કરો તો મિસ્ત્રી ફેરવો, અને કદાચ સાથે 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 જરા ઘડી મારીને ક્યાં દબાવીને રાખી દઈએ જરા અવ્યવસ્થિત થઈ લાગે જરા, એને બદલે આ પાક દોષ નવા કપડામાં પણ આદા આવડાવ સારી જોડી વસળી કરીને એને આકર્ષકતા એની ઓછી કરી નાખી જાય, પછી એનો ઉપયોગ કરતા. અનેક જવાબદારીઓ વચ્ચે લગભગ 1.25 લાખ જેટલા સંસ્કૃત અને પ્રાકૃત આપણે ગુજરાતીમાં ગદ્યમાં અને પદ્યમાં સાહિત્યની એમણે રચનાઓ કરી છે. 63 સલાકા પુરુષ ચરિત્ર આખો 36 ધારનો શ્લોક પ્રમાણ મૂળમાં હેમચંદ્રાચાર્ય ભગવંતો એમણે સરળ સંસ્કૃત ગદ્યમાં પદ્યમાં આ ગદ્યમાં એમણે રચના કરી છે, જેથી કરીને નવદીક્ષિત કે જેનો ઓછો અભ્યાસ હોય સંસ્કૃતનો એ પણ સહેલાઈથી એમાં પ્રવેશ પામી શકે. સમરાદિત્ય કેવી જગ્યા હરિભદ્ર સૂરી મહારાજ એનો સમરાજ મહાત્મા એમણે પણ એને પણ સરળ સંસ્કૃતમાં રચના કરી છે. શ્રીપાલ રાજાને વિજયનું આવી રહ્યું છે પર્વ, ત્યારે આ હોળીના દિવસો શ્રીપાલ રાજાનું ચરિત્ર પણ સંસ્કૃતમાં સરળ ગદ્યમાં એમણે રચના કરી છે. 12 પર્વ કથા સંગ્રહ વર્ષમાં જૈન આવતા મુખ્ય મુખ્ય 12 પર્વો આપણા એને લગતી જે કથાઓ એ પણ સંસ્કૃતમાં એમણે રચના કરી છે. 24 તીર્થંકરના સંસ્કૃતમાં ચૈત્યવનનો અને ધોયો પણ રચના કરી છે. 24 તીર્થંકરનો સ્તવન 24 જેમ ગઈકાલે આપણે થોડોક સ્વાદ ચાખ્યો એવા તો સેંકડો સ્તવનોની રચના એમણે કરી છે. લગભગ જેટલી પૂજાઓ કરતી છે ને, આ પછી આર્યના પંચકલ્યાણ હોય, મારી પંચકલ્યાણ હોય કે 17 વેદી પૂજા હોય કે વેદની કંકાય કે મંગવાના પૂજા વગેરે વગેરે લગભગ 17-18 જેટલી મોટી પૂજાઓ એ પણ એમણે રચી છે. ગૌતમ સ્વામીનો રાસ હોય કે પુણ્યપ્રકાશનું સ્તવન હોય કે સંગીત સરસ્વતીની સજ્જાએ આપણે જે કરી રહ્યા છીએ
એની પણ ગુજરાતીમાં સરળ સરળ કાવ્ય રૂપે એમણે રચના કરી છે. પ્રાય કરીને કોઈ એવું જરૂરી ક્ષેત્ર ઉપયોગી ક્ષેત્ર બાકાત રાખ્યું નથી. બીજ પાંચમ આઠમ હરિયારા ચોરસ પૂર્ણ હવા અને બીજા પણ નાના મોટા તકો એમના પણ કૃત્યો સૌનો ચઢાડ્યાઓ રાસ વિગેરેની પણ રચનાઓ કરી છે. નવાણું યાત્રા સમય અત્યારે કરવાની યોજાઈ આપણી પછી સમાજની 2024માં એ વખતે પણ પાંચે જગ્યાએ ચૈત્યવન અને ચૈત્યવન કવનો થયો અને બીજા છુપાવ સતુંજલીના સ્તવનો વગેરેની રચના પણ તત્કાલ શીઘ્ર કરી હોવાથી એ એમણે કરી લીધી. આ રીતે કલ્પસૂત્રનો પણ ગુજરાતીમાં હવા નવા કીર્તન ઘટશે એ પણ પરિષદમાં વિચાર તો આવા ઉપયોગી જે છે ત્યાં જરૂરી હતું એ બધું જ એમણે એ સરળ સંસ્કૃતમાં અને ગુજરાતીમાં દ્રવ્ય અને દ્રવ્યમાં રચની કરી અને ખરેખર જબરદસ્ત ઉપકાર આપણા સૌ ઉપર કરેલો છે. અને ઘણા ઘણા વિભાવ છે આટલું સાહિત્ય જે રચ્યું એને માટે ક્યારે પણ કોઈ એવા લેટર પેડનો ઉપયોગ પોતાનું નામ લેટર પેડ છપાવવાની વાત જ દૂર રહી. અમે ક્યારે કોઈ કહે ને તો એ તરત વાત એકદમ સાથે સવાલ નથી હતો. પણ વગર છાપેલા જે તૈયાર બનતા લેટર પેડ લખવાના એનો પણ ઉપયોગ એમણે કર્યો નથી. ગચ્છાધિપતિ હોય દર 15 દિવસે સાધુ સાધુ ભગવાનનું પ્રતિપત્ર આવે એમાં અંતરદેશી કે કવર હોય એને ખોલી નાખે અને એના અંદરના ભાગનો કે બહારના ભાગનો પણ ઉપયોગ કરીને આટલી કાપલી પણ એળે જવા ન દે. આગળ ક્યારે બને છે કેટલો વનસ્પતિ કાય વૃક્ષો નીકળે છે એ ફિલ્મ થાય એની પ્રક્રિયાઓ થાય પછી એ કાગળ બની છે તો એનો જંતર વેડફાટ કરાય નહીં. આટલી બધી કરકસર પોતાના જીવનમાં આટલી કરકસર અને સમાજ સંઘ અને શાસનને ધર્મ માટે કરોડો રૂપિયા ભક્તોને પ્રેરણા કરીને પોતે જીનારે હોય કે સ્વામી શિખરનો વીસ જીનારે નીકળે હોય કે આવા મોટા છરીપાટા બધે સંઘો હોય કચ્છથી પણ ગોધરાથી પાલિકાનો છરીપાટો સંઘ નીકળે હોય આવા આવા અનેક અને મુંબઈમાં લગભગ 40 જેટલા ઉપાસયો રચના એ વખતે જ શૂન્ય જેવો હતો. શૂન્યાવકાશ શૂન્યમાંથી આપણે સર્જન કર્યું. સાધુ ભગવંતો પણ બહુ જ થોડા તે પણ મોટી ઉંમરવાળા રહ્યા હતા એમાંથી આજે આ લગભગ 300 પણ વિશેષ સાધુ સાધુ ભગવંતો રચનાથી દેખાય છે એમાં મોટો આ ઉપકાર એમનો છે. બોલે તો એ સાહેબ શું કહેતા ડુંગરે તે ડોક્ટર ન રાખવા આજે અર્થાત ડુંગરે પર્વત હોય ને શું હોય આ નજીકમાં જે રૂચિ રળિયામાં લાગે અંદરમાં નજીકમાં જઈએ તો ચાલી ચાકડા કાંટા કાંકરા પથ્થર આવું બધું હોય અજ્ઞાની લોકો બિચારા કાંઈ બોલે આપણે એને મન ઉપર લેવાનું હોય આપણા જેવા જરા કંઈ બોલે માઠું લાગી જાય એ મોટું પેટ રાખી દેવું રાખે ગમે તેમ કોઈ કહે જાહેરમાં ક્યારે કોઈ ગમે તેમ બોલી નાખે તો એ સાહેબના પેટનું પાણી ન હાલે. મુંબઈથી સમય શિખરનો સંઘ જબલપુર પહોંચાયો વિશાળ સભા સાહેબ જબરદસ્ત વિશાળ સભા એમાં એક ભાઈ ઉભા થઈ કરીને પોતાના જીનાલીની વિરુદ્ધમાં જાહેરમાં જેમ કેમ બોલવા લાગી ગયા 15-10-15-20 મિનિટ બોલવા નહીં સાહેબ અટકાવીને જાહેર પર પાવી શકો શું નહીં બધા ઊંચા નીચા થવા લાગ્યા અમે સાધુ સાધુ ખબર કે અત્યારે પ્રસંગ શેનો છે કે આ ભાઈ શું બોલીને અમને અપાવી રહ્યા છે પણ સાધારણ ભંભીરા સાહેબની શાંતિથી એને બોલવા લીધા એ મફાડો કાઢી પછી બેઠા પછી સાહેબે હસતા હસતા મોટા સ્મિત લાગીને પૂછ્યું ભાઈ તમારું નામ આપ તો અધિકાર છે હું કહેતો આપ તો અમારા શિક્ષક છો આપ તો નહીં પોતો
સાચી વાત પણ વ્યક્તિનું મન દુઃખ થાય એવી રીતે લખી લીધી હળવાથી પ્રેમથી મીઠાથી કેવી જોઈએ ધ્યાન છે એમાં જે ઠપકો અપાઈ ગયો હા અમને આ રીતે પ્રેક્ટિકલ જાણીને માર્ગદર્શન શીખી શિક્ષા આપતા હતા કે અમે શાસન દેવતાઓ પણ જાગૃત હતા સમય શિખર તરફ સંઘ થઈ ગયો હતો અને સામેથી એક ખટાડો એક ટ્રક આવતી હતી અને બ્રેક ફેલ થઈ ગયો હતો શાહજી એ વખતે દોડીમાં હતા ઘણા વર્ષોથી પાર વિહારી જ કર્યો પછી બહુ જ આગ્રહ થયો ત્યારે છેલ્લે થોડાક વર્ષ દોડીનો ઉપયોગ વ્હીલચેર તો એવું હતી જ નહીં વ્હીલચેર દોડીનો ઉપયોગ છેલ્લે થોડો કરવો પડ્યો અને આ બાજુ સામે ટ્રક આવે છે ગણિતમાં અને ગણિતમાં ગણિતમાં અને ગણિતમાં અને અચાનક આ બધું શીખી આમ સાહેબ દોડી ઉપર ટ્રક આવી ગયો દોડીવાળા ગભરાઈ ગયા ત્યાં દોડી મૂકીને આમ ભાગ્યા સાહેબમાં જીભો છે જીવ તો દરેક રીતે આવી ગયો અને એ વખતે સાહેબજીએ માત્ર આમ જે હાથ ઉપયોગ કર્યો અને સાહેબજીની એકાદ ખૂબ દૂર આગળ હવે આમ દોડી પડે જરા તો એક સેકન્ડ ફિલ્મ થાક તો પરિણામ આપણું શું આવી જાય લચ્છાની ચારિકા મહાત્માની દેવી ખરેખર એમને ખૂબ સહાયતા દ્રશ્ય મળે બીજા બને વાળા કેટલાક પ્રસંગોની અંદર એમને ખૂબ ખૂબ માતાની માતાએ પણ સહાય કરી છે આવા વચન સિદ્ધ શુદ્ધ સંયમી શુદ્ધ ચારિત કરે તપો મૂર્તિ ત્યાગ મૂર્તિ વાત્સલ્ય મૂર્તિ કોઈને કંઈ પણ કહેવું હોય તો જરાય ભય ન લાગે ભાવ આલોચના લેવી હોય કોઈ સાગર પર ગમતી જાય બધું સમાવી લે તો આવા અનંત ઉપકારી રાષ્ટ્ર સંત ભારત દિવાકર જ્ઞાની જયસિંહના હસ્તે પોતે શિલાલયમાં વર્ષિતત્વ પારણ થયું અને રાષ્ટ્ર સંત તરીકે વિરોધ જ્ઞાની જયસિંહ રાષ્ટ્રપતિએ પણ આપ્યો એ જ રીતે બિરા બિહારના હવનગર આ જિલ્લા તિલવાઈ રપી અંબર તિલવાઈ રોડ છે ને બધા ગામે આ એક તિલવાઈ એ એમણે પણ બિહાર નગર સંત જતો હતો રસ્તામાં બે ત્રણ વખત મળવા માટે આવેલા અને ભારત દિવાકર તરીકે વિરોધ પણ એમના હાથે ભર્યું હજારો અનંત છે અત્યારે આવી ગયા બધાએ શાંતિથી પ્રેમથી દેવથી